ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં. આપણે સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ 6 આયા અને આપણા પ્રકરણ 6 નું નામ છે રમત ગમત. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના નામ પરથી જ ખબર પડી જશે તમને કે આમાં રમત વિશે તમારે ભણવાનું છે. આપણે પાંચમું પ્રકરણ પૂરું કર્યું અને તમે ટેસ્ટ લખ્યો, એ ટેસ્ટના જવાબ પણ તમે તમારી જાતે લખ્યા હશે. હવે રમત ગમત, હવે આપણી તમે સ્કૂલમાં આવો છો ત્યારે આપણે રમતગમત હરીફાઈ થાય છે બધા ધોરણોની એક સાથે. અત્યારે 2 વર્ષથી કોરોનાના કારણે તમે સ્કૂલમાં નથી, પણ આપણે રમતગમત મહોત્સવ, રમતગમત ઉત્સવ, રમતોત્સવ ત્યાં થાય છે આપણા મોટા મેદાનમાં, આપણી સ્કૂલની બાજુમાં. ત્યારે તમને જે વિજેતા થાય છે, જે બાળક જીતે છે જે રમતમાં, એને એ પ્રમાણે કંઈક ઇનામ પ્રાપ્ત થાય છે. ઇનામમાં ટ્રોફી પણ હોય અને બીજું કંઈ પણ ઇનામ સ્વરૂપે એમને મળે છે. તો આપણે અહીં રમતો તો જાત જાતની રમતો છે, બધાને અલગ અલગ રમત પસંદ હોય છે. કોઈને ક્રિકેટ ગમશે, કોઈકને ફૂટબોલ ગમશે, કોઈકને વોલીબોલ ગમશે, કોઈકને હોકી ગમશે, પછી કોઈકને બેડમિન્ટન ગમે. જાત જાતની રમતો તમે ઘરમાં બેઠા બી જાત જાતની રમતો રમો છો. તો અડધી રમતો આપણે મેદાનમાં રમી શકીએ ને અડધી રમતો આપણે અમુક રમતો આપણે મેદાન વગર, એટલે કે આપણા ઘરમાં પણ રમત રમી શકીએ. તો આપણે અહીં છે રમતો અને ટ્રોફી. તો સૌથી પહેલાં છે અહીંયા આપણે ક્રિકેટ. હવે ક્રિકેટની રમતમાં રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી આપણે જોવાની છે. તમે જ્યારે 1-2 વર્ષના હતા, નાના હતા, ત્યારથી પ્લાસ્ટિકનો એક બોલ અને પ્લાસ્ટિકની નાની દડી, એનાથી ક્રિકેટ બોલ રમો છો, બરાબર બેટ બોલ રમો છો. પછી જેમ જેમ મોટા થાઓ એમ તમને મોટું લાકડાનું બેટ ને બોલ, એના દ્વારા તમે ક્રિકેટની રમત રમો છો. તો આપણને અહીં ક્રિકેટની રમત માટેની રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી આપેલી છે. હવે ટ્રોફીને તમે ઓળખો છો. હવે ક્રિકેટની રમતમાં રાષ્ટ્રીય ટ્રોફી એટલે તો જે રમત આપણા દેશમાં યોજાય અને જે ટ્રોફી પ્રાપ્ત થાય એ રાષ્ટ્રીય ટ્રોફી કહેવાય. પણ આંતરરાષ્ટ્રીય ટ્રોફી એટલે આપણા દેશ ઉપરાંત બીજા દેશ, એટલે કે પરદેશ, અલગ અલગ દેશની ટ્રોફી, એને આંતરરાષ્ટ્રીય ટ્રોફી કહેવાય છે. તો રાષ્ટ્રીય ટ્રોફીમાં રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દુલીપ ટ્રોફી, સી કે નાયડુ ટ્રોફી, રાણી ઝાંસી ટ્રોફી. મહિલા ક્રિકેટ માટે રાણી ઝાંસી ટ્રોફી છે. તમારે ઝાંસી કી રાણીને યાદ રાખી લેવાનું, એના નામ પરથી છે મહિલા ક્રિકેટ. હવે મહિલા એટલે સ્ત્રીઓ, એકલા પુરુષો જ ક્રિકેટ રમે? ના, સ્ત્રીઓ પણ રમી શકે છે. તો આ આપણા દેશની ટ્રોફી થઈ, એટલે એને કહેવાય કે રાષ્ટ્રીય ટ્રોફી. આપણે કયા દેશમાં રહીએ છીએ? તો આપણે ભારતમાં દેશમાં રહીએ છીએ, આપણા દેશનું નામ ભારત છે. હવે આંતરરાષ્ટ્રીય ટ્રોફીમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ, T20 ક્રિકેટ વર્લ્ડ કપ, પછી ચેમ્પિયન્સ ટ્રોફી, પછી ધ એસીઝ એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપ, એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપ. હવે નામ થોડા હાર છે, પણ તમે વન ડે વર્લ્ડ કપ, વન ડે મેચ જુઓ છો, T20 જુઓ છો, પછી ચેમ્પિયન્સ ટ્રોફી, પછી આગળ છે ધ એસીઝ અને એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપ. અને રાષ્ટ્રીય ટ્રોફીમાં છે રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દુલીપ ટ્રોફી. રણજી, ઈરાની, દુલીપ, સી કે નાયડુ, રાણી ઝાંસી, આટલી ટ્રોફી ક્રિકેટની રમત માટે અપાય છે. આ મહાન જે રમતવીરો છે એના નામ પરથી ટ્રોફીઓના નામ પાડેલા છે. ત્યાર પછી છે આપણે ફૂટબોલ. હવે તમે ફૂટબોલમાં મોટો બોલ આપણને અહીં બતાવ્યો છે, તો ફૂટબોલની રમત પણ તમે જોઈ છે. એમાં પણ છે રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી. હવે આમાં રાષ્ટ્રીય ટ્રોફી એટલે મેં તમને આગળ કીધું એમ જ ક્રિકેટની રમતની જેમ, રાષ્ટ્રીય ટ્રોફી એટલે આપણા દેશ સુધીની ટ્રોફી, અને આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા દેશ ઉપરાંત બીજા દેશો જ્યારે ભાગ લે અને એનામાં વિજેતા પ્રાપ્ત થાય, વિજય હાંસલ કરે, જીતે, ત્યારે ટ્રોફી મળે છે, એ આંતરરાષ્ટ્રીય ટ્રોફી કહેવાય. તો સંતોષ ટ્રોફી, ડુરાન્ડ ટ્રોફી, સુબ્રોતો મુખર્જી કપ, રાણી મુખર્જીની જગ્યાએ કયું કપ? તો સુબ્રોતો મુખર્જી. પછી મોલાના આઝાદ ટ્રોફી ને VC રોય ટ્રોફી. સંતોષ ટ્રોફી,
त्यार पछी छे डुरांड ट्रॉफी, सुब्रतो मुखर्जी कप, मौलाना आज़ाद ट्रॉफी अने वी सी रॉय ट्रॉफी। अने एनामा छे आंतरराष्ट्रीय ट्रॉफी में FIFA फीफा वर्ल्ड कप, UEFA चैम्पियंस लीग, पछी कॉन फेडरेशन, શું નામ છે, કોન ફેડરેશન અને નેહરુ વર્લ્ડ કપ। આ થઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી। ફરી રિપીટ કરીએ, FIFA વર્લ્ડ કપ, UEFA ચેમ્પિયન્સ લીગ, કોન ફેડરેશન અને નેહરુ ગોલ્ડ કપ। તમારા આજુબાજુ અલગ અલગ કોઈ ક્રિકેટનું આયોજન કરે અને અલગ અલગ જગ્યાએથી ટીમ બનીને રમવા આવે તો તમને એનામાં પણ અમુક કંઈક પ્રાઇઝ આપવાનું આયોજન જો કરેલું હોય તો તમને ખબર છે કે ક્રિકેટમાં જો કેપ્ટન હોય છે, પછી બેસ્ટ બોલર હોય, બેસ્ટ બેટ્સમેન હોય, તો એમાં અલગ અલગ પ્રકારે તમને ટ્રોફીઓ કે કંઈ પણ જે ઇનામ નક્કી કર્યું હોય એ મળે છે। એવી જ રીતે આમાં પણ છે કે આ મોટી મોટી રમતો છે દેશ લેવલની અને આપણે આંતરરાષ્ટ્રીય લેવલની, તો એમાં પણ આ ટ્રોફીઓના પ્રકાર આપણને આપેલા છે। હવે જોઈએ આપણે હોકી, તો તમે હોકીની રમતમાં હોકી હોય અને એક નાનો બોલ હોય, તમે જોઈ છે હોકી પણ બરાબર, તો હોકીની રમતમાં પણ રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી। તો આ રાષ્ટ્રીય ટ્રોફીમાં રંગાસ્વામી કપ, આગા ખાન કપ, ધ્યાનચંદ ટ્રોફી અને નેહરુ ટ્રોફી। હવે ધ્યાનચંદ, તમે યાદ કરો, મેં તમને જ્યારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની જગ્યાએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, આપણા રમતગમત ક્ષેત્રે અપાતું બેસ્ટ એવોર્ડ, બેસ્ટ ટ્રોફી, એનું નામ શું રાખ્યું હતું, તો ધ્યાનચંદ ટ્રોફી। કેમ? અને મેં તમને એ જ સમયે કીધું હતું કે હોકીનો જાદુગર કહેવાય છે, એ હોકીના જાદુગરનું નામ છે ધ્યાનચંદ, એના પરથી આપણા આનું નામ, આ ખેલ રત્નનું નામ પાડ્યું છે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ। અને તે સમયે મેં તમને કીધું કે હોકી રમતવીર છે, તો એ હોકીનો જાદુગર, એટલે હોકીમાં લગભગ દરેક વખતે એ વિજય પ્રાપ્ત કરે જ, અને ટ્રોફી એના નામ પરથી આ ટ્રોફીનું નામ પાડ્યું છે। ત્યાર પછી છે નેહરુ ટ્રોફી, એવી જ રીતે એની છે આંતરરાષ્ટ્રીય ટ્રોફી, જેમાં છે વર્લ્ડ કપ, પછી એશિયન ચેમ્પિયનશિપ, શું નામ છે, એશિયન ચેમ્પિયનશિપ, અને પછી ચેમ્પિયન્સ ટ્રોફી, પછી સુલતાન અઝલાન શાહ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપ। આ આંતરરાષ્ટ્રીય ટ્રોફી થઈ, અને હોકીની રમત માટે રાષ્ટ્રીય ટ્રોફી રંગાસ્વામી કપ, આગા ખાન કપ, ધ્યાનચંદ ટ્રોફી અને નેહરુ ટ્રોફી। તો આજે આપણે ક્રિકેટ, ફૂટબોલ અને હોકી એટલું જ જોઈએ, આગળ આપણે ફરી આગળના વિડીયોમાં જોઈશું। અને આ તમારે યાદ રાખી અને તમારી નોટમાં પ્રકરણનું નામ લખી, અને ક્રિકેટની રાષ્ટ્રીય ટ્રોફી, આંતરરાષ્ટ્રીય ટ્રોફી, ફૂટબોલની અને હોકીની, એ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે। ચાલો, બાય બાય।